અને તેથી દેવલભાઈ ચારિયાની ધાન નાખે મેણું મારે. અને મિત્રો તેથી દેવલભાઈ ચારિયાની મેણું મારે ધાન નાખે ને દાડો વાસણો વરમાળા તોડી નાખે. વણ તલવારના એક ઝાટકે બાપ તેદી વરમાળા તોડી નાખીને ચોરીને પાટું મારી અને દાડો વાસળો વેગળ ગાની વારે છડ્યો. અને મારો રાજપૂત મારો સોલંકી મારો વાઘેલાનો દાડો વાસળો એમ કે દુશ્મન કદાચ નપાણિયા ગમે એવા પાણિયારા હોય. હે મિત્રો, દુશ્મન કદાચ નપાણિયા ગમે એવા પાણિયારા હોય અને કદાચ વેગળ ગાને કદાચ ગમે આ લઈને હાલી નીકળાવ્યો. પણ જ્યાં લગી વેગળ ગાને લઈને નો આવું ને ત્યાં લગી ગામમાં પગ નો મૂકવા. એટલું નહીં, અરે કદાચ વેગળ ગાની વારે ચડી જાવ ને મારું માથું પડી જાય અને હાડા તણથી મારું ધડ નો લડે ને તો તો વાઘેલાનો વાછડો નો તો. હા વાઘેલા, હા કોઈ બેન દીકરી ની વારે ચડ્યા. મિત્રો આ જે કઈ આંગણું છે ને આ પાવન ભૂમિ છે ને દેવકી ગાલોલ ની છે. મિત્રો જ્યાં વાઘેલાના સુરવીર ડોસાજી બાપુ બેઠા હોય, જ્યાં વાઘેલાના સુરવીર ડોસાજી બાપુ બેઠા હોય ને એ એના આંગણે આજ મારી ચામુંડાનો માંડવો રોપ્યો છે ભાઈઓ. પણ મિત્રો રાજપૂત તો બેઠા છે, ક્ષત્રિય સમાજ તો બેઠું છે, અઢારે વર્ણ અહીંયા દેવકી ગાલોલનો ડાયરો પટેલ તમામ અઢારે વર્ણ અહીં દાદા વાસણના આંગણે ભેગા થયા છે. ડોસાજી બાપુના આંગણે આજ તમામ અઠારે વર્ણ ભેગું થયું છે. પણ મારા ડોસાજી બાપુ સુરવીર એમ કે કદાચ મારી ચામુંડાનો માંડવું હોય ને કોઈ વાંચો વર્તીઓ વિદા વારો કામણ ગારો આવે. અરે કામણ ગારો આવે ને જો કદાચ મારા માંડવે પગ મૂકે અને કદાચ મારા વાઘેલા માથે કોઈની કદાચ ખરાબ મીટ મડાય, વાઘેલા માથે ખરાબ મીટ મડાય. અને એટલું નહીં, આજ વાઘેલાનો ડોસાજી બાપુ સુરવીર કહેવાય. અરે બાપ મારી માનો માંડવો છે પણ મારા વાઘેલા માથે કોઈની મીટ મડાય. અરે જીવતી આખોની બોટિયું કાઢી નો લવને તો વાઘેલાના ડોસાજી બાપુ નહોતા. છૂરો મારો છૂરો મારો વીરો મારો વીરો મારો દાડો મારો દાડો મારો છૂરો મારો રણ મારે જાય હાલો એને હરકે બતાવા. જય ડોસાજી બાપુ, જય ડોસાજી બાપુ.
કાવા કહુંબા રેડા મારા ડોસાજી બાપુ ખૂબ ખોબે થોબે કણ કણ ઉડાડે મારો રાજપૂત ડોસાજી તમે કેસર થણી અને ઈ ડોસાજી બાપુ રાજપૂત આવ્યા હોય મિત્રો ધર્મ ના કામ હોય કઈ ધીંગાણા ના કામ હોય ને એની માલિપા જે ખપી જાય ને એને સુરવીર કહેવાય વો હે ધર્મ ના કામ હોય ધીંગાણા ના કામ હોય ને એની માલિપા ખપી જાય ને એને સુરવીર કહેવાય મિત્રો બાકી મરી જવું હોય તો ખટારાના હડફેટા આવો ને તો એમાંય મરી જવાય વો હે મરી જવું હોય તો ખટારાની હડફેટા આવીને મરી જવાય પણ મિત્રો રાજપૂત પાસે એ શીખવાનું છે રાજપૂત નો ડાયરો છે ને ક્ષત્રિય નો ડાયરો છે વાત કેવી છે હે કે મરવું કેમ મરવું કેમ હોય જેને કોઈ બેન દીકરીની આબરૂ બચાવી હોય ગાયુના ધણને જેને પાછા વાયરા હોય મિત્રો છે ને ડોસાજી બાપુએ પોતાના લીલા માથાના બલિદાન દીધા છે જેને લીલા માથાના બલિદાન દીધા છે મિત્રો ગાયું હાટું કાવલડી હાટું જેને પોતાના લીલા માથાના બલિદાન દીધા છે પણ મારા ડોસાજી બાપુ એમ કે એ વાખેલા આવી જાવ મારા વાખેલા આજ મારી ચામુંડનો માંડવો છે ને મારા ડોસાજી બાપુ એમ કે આવી જાવ મારા વાખેલા એકવાર મારો વાખેલાનો દીકરો મને વધાવવા આવે હે અરે મારો દીકરો મને વધાવવા આવે અને હું વાખેલાનો ડોસાજી બાપુ એમ કહું છું કે કદાચ મારા વાખેલા માગે અને પૂરું ન કરદો ને તો તો મારા દેવકી ગાલુના ઝાડવા લાજે બાપા હે અરે મારો વાખેલાનો દીકરો માગે ને પૂરું ન કરું ને તો તો મારા દેવકી ગાલુના ઝાડવા લાજે બા અરે એટલું નહીં પણ મારા ડોસાજી બાપુ એમ કે મારા જોધાજી બાપુ એમ કે કદાચ રણ મેદાનની માલિપા મારું માથું પડી જાય માથું પડે અને રણ મેદાનની માલિપા જો હાડા ત્રણ દી મારું ધડ ન લડે ને તો તો કોક મારી વાઘેલાની જનેતાનું ધાવણ નહોતો થાય ભાઈઓ આટાની પાઘડી વાળા રે મારા બાપુ આ તો આટાની પાઘડી વાળા આટાની પાઘડી વાળા રે મારા સોજી બાપા આટાની પાઘડી વાળા પરિવાર એમને સાલ ઉઠાડી સન્માન કરશે
સાલો ટાળી દિવ્યાનંદ બાપુ નું પ્રશાંત સિંહ વાઘેલા સન્માન કરશે. મિત્રો એક વાર જોરદાર તાલી થી સન્માન કરો ભાઈ. હા મોજા. હાલો મોડુ બાપુ ના દર્શન કરાવે અમારા ભીખુજી. હાલો આવી જાઓ બાપા. પછી આપણે વાઘેલા ના ભુવા જીજુભાઈ ભુવા ને બ્યાડો જાણે જે કઈ પંચના બાના તારી ભુવા પધાર્યા છે બાપા, આમંત્રિત ને માન દે જે ભુવા પધાર્યા છે બાપા, થોડી થોડી વાર માં આ બધા નો વારો આવી જાહે. હા પછી આપણે વિક્રમભાઈ ને બ્યાડ લઈ લઈએ. હા દેવકી ગાલો ના પ્રમુખ અને સરપંચ શ્રી આપણા પ્રશાંતસિંહ બાપુ વાઘેલા નું સન્માન કરશે. સાલ ઉડાડી સન્માન કરશે. ગામ વતી તમામ ગામ વતી પ્રશાંતસિંહ વાઘેલા નું બાપા સન્માન કરશે પ્રમુખ શ્રી અને સરપંચ શ્રી. પ્રશાંતસિંહ બાપુ સ્ટેજ માં આવી જાય. ખોરામાં વિરાત ને ખીચડી હાથે તલવટ નો બીડો લેવા મારી આયુ ના વથામણા લેવા મારી મઠ ના તું મવડી એ વાડી નો વાસંગી વીરખેતલિયો આવે માનું મવડી વીરખેતલિયો આયુ નો આગેવાન આવે અને તેથી અરે બાપ મારા મુળુજી કાથળજી ની કમાયું મારી ચામુડા નો આગેવાન વીર ખેતલી આવે ઈ શેષનાગ આવે ઈ શેષનાગ તેથી લટતો લટતો લંકાની ડોઠી માથે મારો ખેતલીઓ આવે એ ચોપડીયું ના પાના ચારી એમાં વેદના અગસરો ઉકલે નહી અને વેદ વાંચે મારું વીર ખેતલિયો અને
જી આજુ નો આગેવાન બિન ખેતલી આવે પણ કેવો લડતો રે આવે એ બાળો લડતો લડતો આવે એ મારો ખેતલ વાળો રાજા એ મારો ખેતલ વાળો રાજા ચામુડા નોતી બા કમાયું
પણ માડી વીણ જાય વીણ જાય મારી ચામુડા તારા વીણ નો માડી બટાવ નો જાય આજ જો કદાચ વાઘેલ આવે મારી ચામુડાનું માંડવું રોપ્યો ને આજ જો કદાચ હું ચામુંડ બોલીને બીજું બોલું અરે મારા ભાઈખા ભોયે પડવા દઉં ને તો વાઘેલાની ચામુડા નોતી વા હે અને એમાં મારા ભીખુજીને મારી ચામુડાનો ઓહટો આવે પણ મિત્રો વાત કરું ને જે કોઈ મારા શબ્દ માથે ધ્યાન દેજો જે કોઈ માનો ભૂવો બેઠો હોય બાના સારી બેઠો હોય ને આપણે વિચાર કરી કે કલાક કલાક ભૂવા બેઠા હોય કલાક કલાક માતાજી આવે પણ મિત્રો કાય માતાજી કલાક બબે કલાક માતાજી ભૂવાના શરીરમાં આવતી નથી હે ભૂવાના શરીરમાં કલાક બબે કલાક માં નો આવે મિત્રો માનો તો ખાલી પવન હોય હે પલવારનો માનો ખાલી પવન હોય પણ એની માલિપા બાપ આપણું શરીર આપણું ખોરિયું મને ધુજાવી દેવો પણ સદ્ધર્મની લોબડી ઓઠી હોય ને મારો ભૂવો જો કદાચ ખાલી ખોટા વેણ કાઠે અરે કોક વડવાએ ભક્તિ કરી હોય મારો ભૂવો ખોટા વેણ કાઠે અને હાચા કરી દઉં અરે બોયલું નો પારું તો વાઘેલાની ચાબુડા નહોતી બાપુ તમારા વિના મારા ઉદ્યોગ નગર ના જાડવા સુના બાપુ તમે વિના મારી મેળિયું સુની બાપુ મૂળું બાપુ તમારા વિના મારી ડેલિયું સુની જેને માની ભક્તિ કરી હોય માની કમાયું કરી હોય એને આજ માનવાની માલિપા યાદ કરવા પડે બહુ પણ મારા મૂળુજી એમ કે કદાચ કોક વડવાએ મારી દેવની ભક્તિ કરી હોય માની કમાયું કરી હોય પણ મા એમ કે જો કદાચ આજ મારા મોખા મુલા મોતી જરા માંડવે કદાચ મારો દીકરો રમતો હોય મારો મૂળુજી કાથળજી રમતો હોય અને કદાચ મારા વાઘેલા હાથ પાડે અને વારે ન આવું ને તો મૂળુજી કાથળજી નો કહેવાય બોલ ચામુડામાં